જૂનાગઢ ગીરમાં આઇકોઝોન વિરોધ દિવસે ને દિવસે વકરી રહ્યો છે ત્યારે આ બાબતે જૂનાગઢ ભારતીય કિસાન સંઘ દ્વારા પણ એક પત્રકાર પરિષદનું આયોજન કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ઇકોઝોન માટે લડત લડનાર પ્રવીણ રામના આહવાન બાદ વિસાવદર તાલુકાના લીમદ્રા હરિપુર ખાંભા ગામોની અંદર નાની નાની બાળાઓએ ઇકોઝોન જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો. તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ. નાબૂદ કરો નામના બેનરો લઈને રાસ રમી ઇકોઝોન વિરોધમાં પ્રતિકારાત્મક વિરોધ નોંધાવ્યો હતો. ઇમરજન્સીની પળોમાં સમન્વય હોસ્પિટલ છે આપની સાથે, જ્યાં 24 કલાક સારવાર રહેશે ઉપલબ્ધ. અતિ ગંભીર દર્દીઓ માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની સુવિધા, અદ્યતન આઈસીયુ, મોડ્યુલર ઓપરેશન થિયેટર, ક્વોલિફાઈડ સ્ટાફ, કેન્સરની તમામ સારવાર એક છત નીચે, તેમજ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ ઇમરજન્સી વિભાગ. સમન્વય હોસ્પિટલ કોયલી ફાટકની બાજુમાં સાપુર સોરઠ તાલુકો વંથલી જિલ્લો જૂનાગઢ. જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના લોકોના હિત માટે ઇકોઝોનની વિરુદ્ધમાં 2 ઓક્ટોબરથી એક મહાઅભિયાન શરૂ કરવાની મેં જાહેરાત કરી હતી. આ અભિયાન અંતર્ગત ગત રાત્રે વિસાવદર તાલુકાના લીમદ્રા હરિપુર અને ખાંભા ગામોની અંદર નાની બાળકીઓએ ઇકોઝોન હટાવો નામના પોસ્ટર સાથે ગરબી રમીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. સાથે સાથે આગેવાનોએ હે અંબેમાં ઇકોઝોન નાબૂદ કરવા માટે સરકારને સદબુદ્ધિ આપો આવા બેનરો સાથે નવરાત્રિનું આયોજન કર્યું હતું.